રેશમણી કાલોર ગામમાં એક મૃત પામેલ વ્યક્તિ સ્વર્ગમાંથી આવી ભૂત બનીને ગટર રિપેરિંગ કરી તેની મજૂરીના પૈસા પણ મેળવી લે છે અને તાલુકા પંચાયત દ્વારા માત્ર વહીવટમાં ગેરરીતિ કહેવામાં આવે છે. શું છે આ હકીકત જોઈએ આ રિપોર્ટમાં. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી કાલોલ ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ગામના રહેવાસી એવા કેશુભાઈ માધાભાઈ વગાસિયા 2018માં મૃત્યુ પામે છે અને તેઓ ફરી 9 ફેબ્રુઆરી 2021 એટલે કે 3 વર્ષ ફરી જીવતા થાય છે અને રેશમડી કાલોલ ગામ પંચાયતમાં ગામની ગટર રિપેર કરે છે અને તેમ નામનું 6300 રૂપિયાનું વાવચર બને છે જેમાં મૃતક કેશુભાઈ ભૂત બનીને આવીને સહી કરે છે અને રેશમડી ગાલોર ગ્રામ પંચાયત તેને તેના પુત્ર સાથેના સંયુક્ત બેંક ખાતામાં જમા કરી આપે છે. આરટીઆઈમાં સામે આવ્યું આ કોઈ વાર્તા નથી પણ રેશમડી ગાલોલ ગામ અને ગ્રામ પંચાયતમાં બનેલ સત્ય ઘટના છે અને ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. રેશમડી ગાલોર ગામના જાગૃત નાગરિક ભરતભાઈ પાનસુરિયાએ આરટીઆઈ કરીને માહિતી માંગી હતી જેમાં આ સમગ્ર ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો હતો. આરટીઆઈ 21 અને જાગૃત નાગરિક એવા ભરતભાઈને સરકારી રેકોર્ડ ઉપર જે મૃતક કેશુભાઈ માધાભાઈ વગાસિયાના નામનું વાવચર અને તેઓએ ગ્રામ પંચાયતના રેકોર્ડ ઉપર જે ગટર રિપેરિંગનું મજૂરી કામ કરેલ છે તેની વિગતો મેળવી હતી અને આક્ષેપ કર્યા હતા કે જે મુજબ મૃતક કેશુભાઈના નામે 9 ફેબ્રુઆરી 2021ના રોજ 6300 રૂપિયાના ગામની ગટરો રિપેર કરીને પછી તે મુદ્દે વાવચરથી 6300 રૂપિયા લઈ લીધા હતા. આરટીઆઈ 21 ટન અને જાગૃત નાગરિક એવા ભરતભાઈએ અહીં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરીને આક્ષેપ કર્યો હતો અને પાછલા વર્ષોની પણ તપાસની માંગ કરી છે. રેશમલી ગાલોરમાં થયેલ ભ્રષ્ટાચારની સાબિતી સરકારી ચોપડે અને રેકોર્ડમાં છે. અહીં એક મૃતકના નામે ભ્રષ્ટાચાર થયો છે ના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે જેતપુરના તાલુકા પંચાયતના ટીડીઓ આ સમગ્ર ભ્રષ્ટાચારને છાવરતા હોય તેવો ઘાટ જોવા મળ્યો અને તેઓના મતે સરપંચ અને તલાટી મંત્રી અને આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર તો છે પરંતુ આ કોઈ વહીવટી ગૂંચથી કહ્યું હોવાનું કહી ભ્રષ્ટાચારીને છાવરતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું. સાથે સરપંચ અને તલાટી મંત્રી જવાબદાર છે. નાણાકીય સિદ્ધાંતોનું પાલન થયેલ નથી અને જિલ્લા વિકાસ અધિકારીને આનો રિપોર્ટ કરીશું જણાવ્યું હતું. જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તે તો માત્ર ઉદાહરણરૂપ છે. જો યોગ્ય તપાસ થાય તો જેતપુર તાલુકાના ઘણા ગામડાઓમાં પણ ભ્રષ્ટાચાર સામે આવે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે પારદર્શક વહીવટની વાત કરી શકે સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા યોગ્ય પગલાં લે તે જરૂરી છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. ભરતભાઈ પરસોત્તમભાઈ પાનસેરિયા. સમગ્ર કૌભાંડ એવું હતું કે જે મરણ પામનાર વ્યક્તિ છે 2018માં તેને 2021માં ગટર રિપેરિંગનું કામ કરેલ છે તો તેના નામ ઉપર વાઉચર રેવન્યુ ટિકિટ ઉપર જેની સાઇન કરીને પોતાના નામના વાઉચર એને આ સરપંચ પતિએ કરેલ છે અને એના નામ ઉપર એના જે મરેલ છે એના છોકરાના નામ ઉપર એને પૈસા એને ખાતામાં એને ઉધારેલ છે. મને એવી રીતે ખબર પડી, મારું આરટીઆઈ હતું, આરટીઆઈમાં મેં એમાં તપાસ કરી કે ભાઈ આ છે આ મરણના નામનું આ ભાઈનું વાઉચર ને બધું એમાં સાઇન પોતાની છે. મરણ 2018માં થઈ ગયો અને એમાં ફેસબુકમાં કાયદેસર એના છોકરાનું એને મૂકેલ છે કે ભાઈ આ 2018માં મરી ગયા છે. મેં એમાંથી સ્ક્રીનશોટ પાડી અને આમાં મૂક્યો છે, બરાબર છે. અને બિલ 21ના નામનું છે, 2021માં એમાં કાયદેસર વાઉચરમાં એની સાઇન છે. તો આ સરપંચે જ બધું કરેલ છે. 6300 રૂપિયાનું છે. કઈ રીતનું એને ગટર રિપેરિંગ કરેલું છે એ રીતનું. હા, ત્યાં ટીડીઓને કરેલ છે, એને ઓસીમાં સાઇન મને આપેલી છે અને રાજકોટ ડીડીઓને રજીસ્ટર એડીથી મોકલેલ છે. પછી તો જો હે પછી મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા કરેલ છે. મેલ એને તમારી માંગ શું છે? મારી માંગ પ્રશ્ન ભ્રષ્ટાચાર. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ.
તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ સ્વચ્છ અને મુક્ત વાતાવરણ સ્માર્ટ ક્લાસરૂમ વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો યોગ રાઇફલ શૂટિંગ વર્ષોત્સવ ઉત્સવ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી શિક્ષક દિન વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ કરાટે ડાન્સ સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્પોર્ટ ડે ની ઉજવણી બાળકો માટે વિશાળ મેદાન રમત ગમતના સાધનો આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા કોન્ફરન્સ હોલ ઓડિટોરિયમ હોલ પુસ્તકાલય બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે
મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.